નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પુવારુ અને આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. નમસ્કાર દર્શક મિત્રો, હું છું વૈશાલી પુવારુ અને તમે જોઈ રહ્યા છો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. તો એક નજર આજના મુખ્ય સમાચાર પર. રિપોર્ટર સદરૂપ બેલીમ સાથે આણંદથી. આણંદથી બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. સરકારી અનાજ સગે વગે કરવાનું કૌભાંડ ઝડપાયું. જોડ ગામના સરપંચના ભંડારમાંથી અનાજ સગે વગે કરાતું હતું. સ્થાનિક લોકોના હકનું અનાજ સગે વગે કરતા સ્થાનિકોએ પિકઅપ ઝડપી પાડ્યું હતું. સ્થાનિક દ્વારા વિદ્યાનગર પોલીસની મદદ લઈ નાગરિકોના અનાજને સગે વગે કરવાના કૌભાંડનો પર્દોફાશ કરાયો. મામલતદાર અને પોલીસની ટીમે અનાજ કબજે કરી લઈ ગોડાઉનની તપાસ હાથ ધરી. ગોડાઉન સરકારી અનાજના ખાલી થેલાઓ માંડી આવ્યા હતા. ફરિયાદી દ્વારા સમગ્ર મામલે મામલતદારની જાણ કરાતા મામલતદાર દ્વારા ભીનું સંકેલવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર સદરૂ બેલીમ સાથે હું વૈશાલ પવારુ આણંદથી. આપ જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ. મહેનતથી છેલ્લા 6 મહિનાની મહેનતથી આ ગાડી પકડી છે, પણ અધિકારીઓ શા માટે બચાવી રહ્યા છે અને શા માટે સરપંચના પક્ષમાં એવું કહે છે કે અનાજ અમારું નથી એમ? કારણ કે અમે અમારો પ્રૂફ રજૂ કરીએ છીએ કે અમે ગોડાઉનથી જે રામદેવ ચોકડી સુધી અમે ગાડીનો પીછો કર્યો છે અને 11:40 ગાડી એમના ગોડાઉનમાં ગઈ. ગોડાઉનમાંથી ભરી 12:10 સુધી અમે ગાડીનો પીછો કર્યો છે. આનાથી વધારે વિશેષ પ્રૂફ આરબી પરમાર સાહેબને શું જોઈએ છે એ અમને જવાબ આપે સાહેબ. મામલતદાર આણંદ ગામે. જી સાહેબ, આજે જે સસ્તા અનાજની હેરાફેરીનું કૌભાંડ, શું સમગ્ર બાબત? મને પીઆઈ વિદ્યાનગર તરફથી મેસેજ મળતા મેસેજ મળ્યો કે એક એફસીઆઈના ઘઉં ભરેલો ટેમ્પો જોડથી પકડેલો છે. તો હું તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી ગયો. સાથે સાથે એવું દાવા સાથે કહેવું કે આ ઘઉં સરકાર માન્ય સંસ્થાનાની દુકાનના ગોડાઉનમાંથી જ ભરેલા છે. એટલે હું સીધો અહીંયાની દુકાનની તપાસમાં આવ્યો અને જે ઓનલાઈન સ્ટોક પત્રક હોય એ કઢાવી અને જે ભૌતિક જથ્થો છે એની જોડે ટેલી કરતા દરેક જથ્થામાં તુવેર દાળ, ફક્ત તુવેર દાળ સિવાયના તમામ જથ્થામાં, એટલે ઘઉં, ચોખા, ખાંડ, કેરોસીન, દરેકમાં અસામાન્ય વધઘટ, એટલે કે વધ જોવા મળતા. આવશ્યક ચીજવસ્તુ પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત આદેશની જોગવાઈ મુજબ હાજર તમામ જથ્થો સીઝ કરી સીઝર ઓર્ડર મેં પરવાનેદારને બજાવેલ છે અને એમની આ જાહેર વિતરણમાં ગેરરીતિ બદલ હું શિક્ષાત્મક કાર્યવાહી કરવા માટે જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ આણંદને અહેવાલ મોકલનાર છું. કુલ કેટલા કિલોનો જથ્થો વધારે આવ્યો છે સાહેબ? કુલ અત્યારે મને મોડે તો યાદ નથી, પણ ઘઉંમાં લગભગ 2000 કિલો જેવો છે, ચોખામાં 400 કિલો જેવો છે, એ રીતે અસામાન્ય વધ જણાયેલ છે. સ્થાનિકોનો આક્ષેપ હતો કે જે પહોંચવો જોઈએ તે પહોંચતો ન હતો. પહોંચતો ન હતો એના માટે અમે જ્યારે અહેવાલ મોકલીશું ત્યાંથી અમારા સુપિરિયર ઓફિસરની સૂચના મળ્યા બાદ અમે આ દુકાને જોડાયેલા તમામ રેશન કાર્ડ ધારકોની 100% ક્રોસ ચકાસણી કરીશું અને એમાં ગેરરીતિ માલુમ પડે પરવાનેદાર સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવા રિપોર્ટ કરીશું. સાહેબ, ટેમ્પામાં જે જથ્થો પકડાયેલો છે કેટલા કિલો? ટેમ્પામાં જથ્થો પકડાયેલો છે આશરે 37.5 કટ્ટા જેવો છે, એટલે એમાં પર કટ્ટા 30 કે 40 કિલો ગણીએ તો કુલ એટલો જથ્થો થશે અને એના માટે પણ મારા મેં નાયમામદારને સીઝર ઓર્ડર કરવા માટે મોકલી દીધા છે. પોલીસ કાર્યવાહી કરવાની શું કાર્યવાહી? પોલીસ કાર્યવાહી, પોલીસ ફરિયાદ કરવાની. પોલીસ ફરિયાદ અમે સીઓ મોટો નથી કરી શકતા. આ રિપોર્ટિંગ થાય, કલેક્ટર સાહેબ હુકમ કરી અમને અધિકૃત કરે, સૂચના આપે તો અમે પછી પોલીસ ફરિયાદ માટેની કાર્યવાહી કરીશું. દુકાનદાર ગેરમાર્ગે દોરી રહ્યો હોય તો એના માટે આપણે એની તપાસમાં મને એવો કોઈ અનુભવ થયો નથી, પણ એની તપાસમાં અમે બધી